રાજ્યની અંદર કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેનાથી બચવા માટે મહેસાણાના ખેરાલુ ખાનગી હોસ્પિટલના ગાયનેક ડોક્ટર દ્વારા સેનેટાઇઝર ટર્નલ બનાવવામાં આવ્યું. હાલ સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોના વાયરસ સંક્રમિત થવાનો સૌથી વધુ ડર હોસ્પિટલમાં રહે છે. ત્યારે ખેરાલુના એક ગાયનેક તબીબે પોતાની હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સગાઓને કોરોના વાયરસથી સંક્રમિત થતા બચાવી શકાય તે માટે સેનેટાઇઝર ટનલ બનાવી છે. હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વારે મૂકવામાં આવેલી આ સેનેટાઇઝર ચેનલમાં પ્રવેશ કરતા જ માત્ર 10 જ સેકન્ડમાં આખું બોડી જંતુમુક્ત થઈ જાય છે. આ હોસ્પિટલમાં 105 બેડ તૈયાર છે. 70 જેટલા કર્મચારીઓ કામ કરે છે. આ ટનલમાં અલ્ટ્રા સ્પ્રે લગાવવામાં આવ્યા છે. આ ટનલ બનાવવા માટે 40,000 જેટલો ખર્ચ થાય છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારે પોતાના દવાખાનામાં સેનેટાઇઝર ચેનલની વ્યવસ્થા કરનાર ખેરાલુના ગાયનેક ડોક્ટર હર્ષદ વૈદ રાજ્યમાં પ્રથમ છે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. કોરોના અત્યારે વૈશ્વિક મહામારી છે અને અત્યારે સંક્રમણનું લગભગ સ્ટેજ 3 ચાલી રહ્યું છે, જેમાં લોકલ સ્પ્રેડ સૌથી વધારે થઈ રહ્યો છે. આવા લોકલ સ્પ્રેડથી બચવા માટેના મુખ્ય 2 ઉપાય છે. પહેલો જે ઉપાય છે, જેના વિશે ખૂબ કહેવાઈ ગયું છે, કે સોશિયલ ડિસ્ટન્સિંગ, તમે એકબીજા સાથે અંતર રાખો. બીજો જે ઉપાય છે એ સેનિટાઇઝેશન છે. જે દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવે છે, જેના સગા હોસ્પિટલમાં આવે છે, અમારા કર્મચારીગણ હોસ્પિટલમાં આવે છે અને ડૉક્ટર્સ હોસ્પિટલમાં આવે છે, એ લોકોને આ સંક્રમણ લાગે નહીં, અથવા તો હોસ્પિટલમાંથી એ કોઈ સંક્રમણ લઈને બહાર કમ્યુનિટીમાં ના જાય, એ ફેલાવ અટકાવવાના તકેદારીના ભાગરૂપે આપણે આ સેનિટાઇઝેશન ટનલની વ્યવસ્થા કરી છે. આ એક 7 ફૂટ બાય 6 ફૂટ બાય 4 ફૂટની એક સ્પેસિફિક બનાવેલી ટનલ છે, કે જેની અંદર અલ્ટ્રાસોનિક સ્પ્રે લાગેલા છે અને જ્યારે વ્યક્તિ અંદર દાખલ થાય છે ત્યારે 10 સેકન્ડ સુધી એના ઉપર સોડિયમ હાઇપોક્લોરાઇડ 0.05% સોડિયમ હાઇપોક્લોરાઇડ સોલ્યુશનનું સ્પ્રે થાય છે. આનાથી આખા બોડી ઉપર લાગતા સ્પ્રેના ડ્રોપલેટથી બોડી ઉપર લાગેલા જે વાયરસ છે, બેક્ટેરિયા છે, એનો નાશ થાય છે. એનાથી આપણે સંક્રમણ થતું બચાવી શકીએ છીએ, એના તકેદારીના ભાગરૂપે આપણે અટકાવી શકીએ છીએ. અમારું હોસ્પિટલ આમ ગાયનેક હોસ્પિટલ છે, 105 બેડનું હોસ્પિટલ છે, અહીંયા 70 કર્મચારી કામ કરે છે, એટલે આપણે ખાસ એના તકેદારીના ભાગરૂપે એનું સંક્રમણ ફેલાય નહીં એનું ખાસ ધ્યાન આપવા માટે જ આ સેનિટાઇઝેશન ટનલની વ્યવસ્થા કરી છે.